ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી બોટાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું અને એપીએમસી કોટન માર્કેટ યાર્ડનું લોકાર્પણ કર્યું. માનનીય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલજી, શ્રીમતી વિભાવરીબેન દવેજી, માન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો ભારતીબેન શિયાળજી ઉપસ્થિત રહ્યા. ગરડા ધારાસભ્ય શ્રી આત્મારામ પરમારજી, બોટાદ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભીખુભાઈ વાઘેલાજી, બોટાદ શહેર પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ ખવે, સંઘના પ્રમુખ શ્રી શામજીભાઈ મિયાણી, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ઇન્ચાર્જ શ્રી અમોલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ખાતમુહૂર્તો અને લોકાર્પણ, ઓફિસ બિલ્ડિંગ નું લોકાર્પણ, આપણા લોખંડી સમિતિના બોટાદના આજના કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ વિધિ અને બિલ્ડિંગના લોકાર્પણનો આજે કાર્યક્રમ હતો. મને એમાં આમંત્રણ મળ્યું હતું. અહીં જે વાતાવરણ છે, જે રીતે એનું નિર્માણ થયું છે, એ બતાવે છે કે ખૂબ ચોકસાઈપૂર્વક અને ખૂબ સારા પ્લાનિંગ સાથે આ બિલ્ડિંગની પણ રચના થઈ છે અને દ્વારા લોકોના ખૂબ સારા કામો થશે એવો પણ મને વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે જે આ એમની પાસેથી અપેક્ષા છે, ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ પાસે, એ પૂર્ણ થશે અને ખેડૂતોની જે આવક ડબલ કરવા માટે જે સરકાર કટિબદ્ધ છે એમાં આનાથી ખૂબ મોટો ફાળો એનાથી મળશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓને સીધી ટકોર શું? મારી તો ચૂંટાયેલા પ્રતિઓને વિનંતી જોઈ છે કે કાર્યકર્તાઓ એ તમારું માધ્યમ છે, એમની સાથે સંપર્ક જાળવો, એમનું માન સન્માન જાળવો, એમને મહત્ત્વ આપો, એ જ મારું એમના માટે.